રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં ધોરણ 10-12 નું પરીક્ષા કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યું છે, છતાં સિવિલ તંત્ર શાળાના મેદાનોનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરે છે, ત્યારે કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ તંત્રને પત્ર લખી પાર્કિંગ શિફ્ટ કરી મેદાન ખાલી કરી આપવાનું કહેવામાં આવ્યું છે. ચૌધરી હાઈસ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર હોવાથી પરીક્ષા કેન્દ્રની 100 મીટર ત્રિજ્યામાં કોઈ પણ અનધિકૃત પ્રવેશ માન્ય ન હોવાથી મેદાનમાંથી પાર્કિંગ હટાવવામાં માંગ કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષાના ભાગરૂપે અનધિકૃત વ્યક્તિ તથા વાહનો માટે પ્રવેશ માન્ય નથી, તેથી કેળવણી મંડળે સિવિલ તંત્રને મેદાનમાં પાર્કિંગ હટાવવા રજૂઆત કરી છે. કોરોનામાં કબજો લઈ લીધો હતો સિવિલ સર્જને, પણ એમને તો 2 વર્ષ થઈ ગયા. અમારી હજારો વિનંતી છતાં એમને આજે પણ વાહનો રાખવાનું ચાલુ કર્યું. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પેપર પણ અમારી ચૌધરી હાઈસ્કૂલમાં છે. આ પરીક્ષામાં 4000 વિદ્યાર્થીઓ અમારી સ્કૂલ અને કોલેજમાં જોડાવવાના છે. આ અંગે અમે સિવિલ સર્જન સાહેબને 3 કાગળ લખ્યા, પણ અમારા કમનસીબે હજી આજ સુધી કોઈ રિસ્પોન્સ મળતો નથી. વડોદરાના નવા મેયર બન્યા નિલેશ રાઠોડ. કેર રેકુડિયા બાદ હવે નિલેશ રાઠોડ મેયર બન્યા છે. 6 મહિના માટે નિલેશ રાઠોડ રહેશે મેયર. કેવું રોકડિયા એમએલએ બનતા આપ્યું હતું રાજીનામું. કોર્પોરેશનમાં સામાન્ય સભા પહેલા કોન્ફરન્સ રૂમમાં સંકલનની બેઠકમાં નામ જાહેર કરાયું હતું. નિલેશ રાઠોડ વોર્ડ 17માં કોર્પોરેટર છે અને તેઓ સતત 3જી ટર્મથી જીતતા આવ્યા છે. તેઓ પૂર્વ શાસક પક્ષ નેતા પણ હતા અને હાલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. અગાઉ તેઓ યુવા મોરચામાં જવાબદારી નિભાવી ચૂક્યા છે. તમામ લોકોને સાથે રાખીને વડોદરા શહેરનો કઈ રીતે આગળ વિકાસ થાય, જે ચાલુ વિકાસ છે, જે માન્ય કેવલભાઈ કામ બાકી છોડીને ગયા છે, કઈ રીતે આગળ વધે અને નાના નાના માણસને આ કોર્પોરેશન દ્વારા કેટલી સુવિધાઓ સારામાં સારી મળી રહે એ રીતના અમારા પ્રયત્નો રહેશે. આ રોકાઈ શેખ વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.